વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન સોમવારે 9મી વાર દેશને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે બે મોટા એલાન કર્યા. પહેલું, 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફતમાં રસી અપાશે અને કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉઠાવશે. બીજું, ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર સુધી 80 કરોડ ગરીબ લોકોને મફતમાં રાશન અપાશે. પણ આ બે એલાન સહિત વડાપ્રધાને પોતાના 33 મિનિટના ભાષણમાં કેટલાક મોટા દાવાઓ પણ કર્યા. તેમાંથી સૌથી મહત્વનો દાવો હતો ભારતમાં રસીકરણની ગતિને લઈને. વડાપ્રધાને કહ્યું, આપણે યાદ રાખવું જોઈએ કે દુનિયામાં ભારતની રસીકરણની ગતિ ઘણી વધુ છે અને ભારત વેક્સિનેશનની બાબતમાં અનેક વિકસિત દેશોથી વધુ ઝડપી છે. વડાપ્રધાને આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે દેશમાં વેક્સિનની કમીને કારણે 18 વર્ષથી વધુ ઉંમરના માટે 1 મેથી શરૂ થયેલી રસીકરણની યોજનાને અનેક રાજ્યોએ રોકી દીધી છે. આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ સમજવા માટે બીબીસીએ ભારત, અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સના રસીકરણના આંકડાઓને માહિતી એકઠી કરી. આ તુલનાત્મક અધ્યયન માટે અમે અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સને એટલા માટે પસંદ કર્યું કે દુનિયાના સૌથી વિકસિત દેશોમાં તેની ગણતરી થાય છે. સાથે જ અમેરિકામાં રસીકરણની ગતિ સાથે ભારતની તુલના વારંવાર સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પણ કરાતી રહે છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર 6 જૂન 2021 સુધી અમેરિકામાં 30 કરોડ 16 લાખ વેક્સિનના ડોઝનો ઉપયોગ થયો છે. બ્રિટનમાં 6 જૂન સુધી 7 કરોડ વેક્સિનના ડોઝનો ઉપયોગ થઈ ચૂક્યો છે. આ તારીખમાં જર્મનીમાં 5 કરોડ 65 લાખ વેક્સિનના ડોઝનો ઉપયોગ, જ્યારે ફ્રાન્સમાં આ આંકડો 4 કરોડથી થોડો વધુ છે, જ્યારે ભારતમાં 6 જૂન સુધી 23 કરોડ 27 લાખ ડોઝનો ઉપયોગ થયો છે. એટલે કે વેક્સિનના ડોઝના ઉપયોગમાં ભારત આ ચારેય દેશોમાં બીજા સ્થાને છે. પરંતુ માત્ર ડોઝના ઉપયોગની વાત કરીને આપણે આ દેશોના રસીકરણ અભિયાનને સમજી ન શકીએ. દરેક દેશમાં આ ડોઝનો ઉપયોગ કેટલા લોકો પર થયો એ આંકડો પણ જોવો પડશે. અમેરિકામાં 7 જૂન સુધીમાં 13 કરોડ 89 લાખથી વધુ લોકોને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે. બ્રિટનમાં 6 જૂન સુધીમાં 2.7 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂરું થઈ ગયું છે. જર્મનીમાં 1 કરોડ 81 લાખથી વધુ લોકોને પૂરી રીતે ડોઝ લાગી ગયા છે. ફ્રાન્સમાં 1 કરોડ 29 હજારથી વધુ લોકોને રસીના બે ડોઝ મળી ચૂક્યા છે, જ્યારે ભારતમાં 6 જૂન સુધી 4 કરોડ લોકોને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. એટલે કે લોકોના બંને ડોઝના રસીકરણની વાત કરીએ તો ભારત ફરીથી બીજા નંબરે છે. પણ જો એક ડોઝ રસીની વાત કરીએ તો ભારત અમેરિકાથી આગળ છે. આ રસીકરણના આંકડા જો વસ્તી ટકાવારીના કવરેજના આધારે જોવામાં આવે તો ભારત ચારેય દેશોમાં સૌથી પાછળ છે. એવું એટલા માટે છે કારણ કે અમેરિકાની વસ્તી 32.8 કરોડ છે, બ્રિટનની વસ્તી 6.9 કરોડ છે, જ્યારે ભારતની વસ્તી 135 કરોડ છે. જર્મની અને ફ્રાન્સ ભારતથી વસ્તીની દ્રષ્ટિએ ઘણા નાના છે. એટલા માટે અમેરિકામાં રસીકરણ લગભગ 42% લોકોનું થયું છે, બ્રિટનમાં લગભગ 41%, જર્મનીમાં 21% અને ફ્રાન્સમાં 19% રસીકરણ થયું છે, જ્યારે ભારતમાં માત્ર 3.28% લોકોનું પૂરું રસીકરણ થયું છે. મતલબ એ કે વસ્તી ટકાવારીમાં ભારતની કવરેજ સૌથી ઓછી છે, કેમ કે ભારતની જનસંખ્યા ઘણી વધારે છે. હવે એ જાણીએ કે કયા દેશમાં રસીકરણની શરૂઆત ક્યારે થઈ. બ્રિટનમાં રસીકરણની શરૂઆત સૌથી પહેલાં 8 ડિસેમ્બર 2020 થઈ. ત્યાં એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝર રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. બાદમાં અમેરિકામાં રસીકરણ 14 ડિસેમ્બર 2020 શરૂ થયું. ત્યાં મોડર્ના અને ફાઇઝર રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. જર્મની અને ફ્રાન્સમાં રસીકરણની શરૂઆત એક સાથે 27 ડિસેમ્બર 2020 થઈ. બંને દેશોમાં ફાઇઝર અને મોડર્ના રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતના રસીકરણમાં સૌથી મોડું થયું 16 જાન્યુઆરી 2021 શરૂ થયું અને અહીં એસ્ટ્રાઝેનેકા, ઓક્સફોર્ડની વેક્સિનનું સ્થાનિક વર્ઝન કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. આવું પહેલીવાર નથી થયું કે સરકારે રસીકરણની ગતિ વધુ હોવાનો દાવો કર્યો હોય. 10 મેના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પણ દાવો કરવામાં આવ્યો હતો. 17 કરોડ વેક્સિન ભારતે 114 દિવસમાં આપી અને અમેરિકામાં લાગતા 115 દિવસ અને ચીનને 119 દિવસ લાગ્યા હતા. અમે અમારી તપાસમાં જાણ્યું કે અમેરિકાએ 7 એપ્રિલે 17 કરોડ વેક્સિન ડોઝનો ઉપયોગ કર્યો છે. એટલે કે સ્વાસ્થ્ય મંત્રાલયે અમેરિકાનો 115 દિવસનો કરેલો દાવો સાચો છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સાથે ગતિની તુલના ન થઈ શકે, કેમ કે વસ્તીની દ્રષ્ટિએ આ દેશ ઘણા નાના છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભારતના ઝડપી રસીકરણના દાવામાં આધાર બતાવવો જરૂરી છે, જે વડાપ્રધાન મોદીએ દાવો કરતી વખતે નહોતો બતાવ્યો.